ફેસબુક એકાઉન્ટ ડિલેટ કેવી રીતે કરાય એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો સૌથી પહેલાં તમારે ફેસબુક એકાઉન્ટ ઓપન કરવાનું છે એપ્લિકેશનની અંદર અહીંયા આગળ તમને ત્રણ લાઇન દેખાય એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સેટિંગનું ઓપ્શન દેખાશે સેટિંગ પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમને પર્સનલ એન્ડ અકાઉન્ટ ઇન્ફોર્મેશનનું ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને અહીંયા આગળ આ રીતની સ્ક્રીન જોવા મળશે અહીંથી તમારે અકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે બે ઓપ્શન દેખાશે હવે તમારે અહીંયા આગળ ડીએક્ટિવેશન એન્ડ ડિલેશનનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા આગળ સૌથી પહેલાં જે ટીકમાર્ક છે એનાથી તમારું અકાઉન્ટ ડીએક્ટિવેટ થશે પણ જો તમારે પરમાનન્ટ એટલે કે કાયમી માટે ડિલેટ કરવું હોય અકાઉન્ટ તો બીજા નંબરનું જે ઓપ્શન છે ડિલેટ અકાઉન્ટ એની સામે ટીક માર કરવાનું એટલે કે એના ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને આ રીતે એક સ્ક્રીન જોવા મળશે અહીંયા આગળ રીઝન પૂછશે રીઝન તમારે કોઈ પણ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ નિશે સ્ક્રોલ કરવાનું છે નિશે સ્ક્રોલ કરીને આવશો એટલે અહીંયા આગળ તમને એકાઉન્ટનું ઓપ્શન જોવા મળશે ડિલેટ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ફેસબુકનો પાસવર્ડ છે એ નાખવાનો છે હવે અહીંયા આગળ તમારા જે ફેસબુક છે એનો પાસવર્ડ નાખીને કન્ટિન્યુ કરશો એટલે તમને આ રીતે જોવા મળશે હવે ત્યારબાદ તમારે ફાઇનલ પૂછવામાં આવશે કે અકાઉન્ટને ડિલેટ કરવું હોય તો ડિલેટ અકાઉન્ટ પર ક્લિક કરો હવે જેવું તમે ડિલેટ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારું ફેસબુકનું જે અકાઉન્ટ છે એટલે કે ફેસબુકનું જે આઈડી છે એ ડીલેટ થઈ જશે તો તમે આ રીતે ફેસબુક અકાઉન્ટને કાયમ માટે ડિલેટ કરી શકો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો